वीवायो द्वारा आज डभोई रेफरल हॉस्पिटल में 1 टन ऑक्सीजन प्लांट नो साथ धारासभ्य की ग्रांट में 2 एम्बुलेंस लोकार्पण करायु। डभोई दर्भावती नगरी में कॉलेज कैंपस खाते धारासभ्य की ग्रांट में 2 एम्बुलेंस वीवायो द्वारा डभोई रेफरल हॉस्पिटल खाते 1 टन ऑक्सीजन उत्पादन की क्षमता धरावता प्लांट नो लोकार्पण कर परम पूज्य गोस्वामी 108 श्री व्रजराज कुमार श्री द्वारा लोकार्पण करवामां आव्यु। समग्र विश्व कोरोना महामारीनी झपेटमां आव्यो छे त्यारे आपणा देशमां पण अनेक एवा लोको छे कि जेओ आ महामारीनो सामनो करी रह्या छे। हवे बीजी लहेर पूरी थई गई छे त्यारे त्रीजी लहेर शुरू थवानी तैयारी छे। आ लहेर खूब ज घातक होवाना एंधाण आवी रह्या छे। अगमचेतीना भागरूपे वीवायो द्वारा समग्र राज्यमां 19 जेटली जग्याए 5 કરોડના ખર્ચે ઓક્સિજન ઉત્પાદન કરતા પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યા છે। સ્વામીજીએ કહ્યું છે કે પ્રભુની શક્તિ વગર કોઈ વસ્તુ શક્ય નથી, એટલે કે પ્રભુની પ્રેરણાથી અને વીવાયો દ્વારા ડભોઈ દર્ભાવતી નગરીને પણ તેનો લાભ મળ્યો, જે ખૂબ જ લાભદાયી છે। ત્રીજી લહેરની અગમચેતી માટે પૂર્વ તૈયારીના ભાગરૂપે શરૂ કરવામાં આવ્યું છે। ડભોઈ દર્ભાવતી નગરીના લંડનના એક પરિવાર દ્વારા 20 લાખ રૂપિયાના ખર્ચે ઓક્સિજન પ્લાન્ટ આપવામાં આવ્યો છે। ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 2 એમ્બ્યુલન્સ મળી છે। મહેતા એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ દ્વારા 12 જેટલા ઓક્સિજન કોન્સન્ટ્રેટર ડભોઈ દર્ભાવતીને મળ્યા છે। ઓક્સિજન પ્લાન્ટનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ અને સાંસદ પરિમલ નથવાણી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા। ડભોઈ દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા, ડભોઈ ભાજપાના અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા। પ્રેરણાથી એમના આશીર્વાદથી આજે ડભોઈ દર્ભાવતી ખાતે 1 ટનના ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। સાથે જ ધારાસભ્યની અમારી ગ્રાન્ટમાંથી 2 એમ્બ્યુલન્સ અને અમારા મહેતા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી ઓક્સિજન કોન્સન્ટ્રેટર, આ 3 વસ્તુઓ માટે દર્ભાવતી માટે આજનો દિવસ બહુ સુખદ દિવસ કહેવાશે। કારણ જે રીતે છેલ્લા 1.5 વર્ષથી મહામારી ચાલી રહી છે અને આ મહામારીમાં અનેક લોકો સંક્રમિત થયા છે, જેમાં ડભોઈ તાલુકા અને ડભોઈ નગરના લોકોને પણ સંક્રમણ તો બહુ બનવું પડ્યું છે। આગામી 3જી વેવ બાળકો માટે પણ ખતરનાક રીતે આવી રહી છે, ત્યારે એ 3જી વેવમાં આપણે સૌ એક તાકાતથી લડી શકીએ એના માટેની તૈયારીના ભાગરૂપ આ બધી વ્યવસ્થા કરવામાં આવી છે। વલ્લભયુથ ઓર્ગેનાઇઝેશન વીવાયો ભારતના તત્વાવધાનમાં ગુજરાતભરમાં અલગ અલગ શહેરોમાં ગામોમાં 19 પ્લાન્ટ ઓક્સિજન પ્લાન્ટ લગાડવાની જે ઘોષણા કરવામાં આવી હતી તે અંતર્ગત વડોદરા શહેરના અંદર 1.25 કરોડના ખર્ચે 4 પ્લાન્ટનું મંગલ ઉદ્ઘાટન કરવામાં આવ્યું। રાજકોટના અંદર 3 ઓક્સિપ્લાન્ટનું ઉદ્ઘાટન, આ બંને લોકાર્પણ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીજીના હસ્તે કરવામાં આવ્યા। એ યાત્રા ઓક્સિપ્લાન્ટના ઉદ્ઘાટનની આજે ગર્ભાવતી પહોંચી અને અહીંયા 1 ટનનો ઓક્સિપ્લાન્ટ આજે ગુજરાત રાજ્યના ભાજપના અધ્યક્ષ સીઆર પટેલજી દ્વારા લોકાર્પિત કરવામાં આવ્યું છે। સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના પરિમલભાઈ અથવાણીજી અને દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સહિત સાંસદ, જિલ્લા પ્રભારી વગેરે આજે ઉપસ્થિત રહ્યા છે। દર્ભાવતીમાં આ ઓક્સિપ્લાન્ટની ખૂબ જ વિશેષ આવશ્યકતા હતી। જ્યારે મને જાણ થઈ ત્યારે શૈલેષભાઈ મહેતાને મેં વાત કરી, આ વાતને એમને વધાવી લીધી અને હંમેશા એ દર્ભાવતીના જનતા માટેનો વિશેષ વિચાર કરતા પણ હોય છે। એમની ધારાસભ્યની ગ્રાન્ટમાંથી તેમજ એમના ટ્રસ્ટમાંથી પણ આજે એમ્બ્યુલન્સ અને ઓક્સિજન કોન્સન્ટ્રેટર આજે લોકાર્પિત કરવામાં આવ્યા છે। વલ્લભયુથ ઓર્ગેનાઇઝેશન વીવાયો છેલ્લા 1.5 વર્ષથી કોવિડ કેર ડ્રાઈવના અંતર્ગત, સેવા સંકલ્પ પ્રોજેક્ટના અંતર્ગત કોરોના મહામારીના વચ્ચે જનસેવા માટે હંમેશા તત્પર રહ્યું છે। વિશ્વભરના હજારોની તાદાદમાં કાર્યકર્તાઓ, દાતાઓ આ સંસ્થા સાથે જોડાઈને આ બધી સેવાકીય પ્રવૃત્તિઓના અંદર હંમેશા નિમિત્ત બની રહ્યા છે। બિલાલ ભુરાવાલા, GTV ન્યૂઝ, ડભોઈ।